નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું શિવાની સૌથી પહેલા વાત અમદાવાદના એક કિસ્સાની વાત કરીએ તો માં કાર્ડ ન હોવાને કારણે એક વૃદ્ધ સારવારથી વંચિત છે હાથના કાંડા કપાઈ ગયા હોવાના કારણે માં કાર્ડમાં સમાવેશ નથી થઈ શક્યો કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં 65 વર્ષના દિલીપભાઈની સારવાર અટકી પડી છે હાથના કાંડા ન હોવાથી ફિંગરપ્રિન્ટ શક્ય ન બની 45,000 રૂપિયા ભર્યા બાદ પણ સારવાર નથી મળી રહી ત્યારે હાર્ટ એટેક બાદ એન્જિયોગ્રાફીની સારવાર દર્દીએ કરાવી ત્યારે માં કાર્ડ ન હોવાને કારણે અત્યારે સારવાર અટકી પડી છે અને માં કાર્ડ ન હોવાનું પણ કારણ છે કે તેમના બંને હાથના કાંડા કપાઈ ગયા છે તેવામાં માં કાર્ડથી વંચિત આ દર્દી અત્યારે સારવારને લઈને ક્યારે સારવાર મળશે તેને લઈને વ્યથિત છે જોડે પૈસો નહીં તો મારો ભાઈ ને અહીંયા છે તે હજુ દાખલ જ છે કેટલા દિવસથી છે બેન 6 દિવસ થયા આજે સોમવાર મંગળવારથી દાખલ છે તમે માં અમૃતમ કાર્ડ ભાઈ નું કઢાવવાનો પ્રયત્ન કર્યો પ્રયત્ન કર્યો પણ અહીંયા મેં દોડા દોડી બહુ કરી એક એક ના બને કે કેમ ન બને કારણ શું કીધું એને એને કીધું સિંગલ પીસ જોઈએ કે તો ભાઈ ફિંગરપ્રિન્ટ નથી આપી આપ નથી આપી શકતા કેમ હાથ એટલે બે હાથ જ નથી તો સાહેબ અંગૂઠાનું પગના અંગૂઠાનું તો લઈ શકે ને તો આ સાથે ટીવી 9 સંવાદદાતા ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે ભૌમિક એક દર્દી કે જે અત્યારે માં કાર્ડ ન હોવાને કારણે સારવાર ક્યારે મળશે તેને લઈને વ્યથિત છે પરંતુ માં કાર્ડ જેવી લોકઉપયોગી યોજના હોય છે તેમાં દર્દીના બંને કાંડા નથી તો કોઈ અન્ય વિકલ્પથી ન મળી શકે અને જો માં કાર્ડ ન હોય તો પણ માનવતાના ધોરણે સારવાર ન થઈ શકે બિલકુલ દીપાલી એક સંવેદનશીલ કિસ્સો કહી શકાય કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અબજો રૂપિયા ખર્ચે છે કે ગરીબ દર્દીઓને સારવાર મળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસવીપી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું કરોડોના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવી અને આ જ હોસ્પિટલમાં દિલીપ વાઘેલા કરીને એક દર્દી છે જે મંગળવારથી તેમને દાખલ કરવામાં આવ્યા છે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો છે તેમના બેન તેમને લઈને દાખલ કરવા અહીંયા આવ્યા અને ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું કે તેમની દવાને બધું કરવામાં આવશે તેમના બેન જે બીબીબેન છે તેમણે લગભગ 50,000 રૂપિયા બહારથી કર્જ કરી અને તેમની દવાઓ તેમના અત્યાર સુધીનો સારવાર કરાવી પણ દિલીપભાઈને એન્જિયોગ્રાફીની જરૂર છે અને એક એન્જિયોગ્રાફી એટલે કે એક નસ ખોલવાના લગભગ 70,000 રૂપિયા થાય છે હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે દિલીપભાઈનું માં અમૃતમ કાર્ડ આપો તેમના બેને કાર્ડ માટે ભાગદોડ કરી બધી જગ્યાએ ગયા પણ સૌથી કરુણતા એ છે કે દિલીપભાઈના 1974 પછી એક મશીનમાં હાથ કામ કરતા તેના હાથ કપાઈ ગયા હતા તેને કારણે તે ફિંગરપ્રિન્ટ આપી નથી શકતા અને તેનું માં અમૃતમ કાર્ડ બન્યું નથી જોવાની ખૂબી એ પણ છે કે દિલીપભાઈના નામે આધાર કાર્ડ છે બીપીએલ કાર્ડ છે રેશન કાર્ડ છે પણ અત્યારે એન્જિયોગ્રાફી વગર તે 4 દિવસથી આઈસીયુમાં દાખલ છે તેમના બેન તેમની સારવાર કરવા માટે સવારથી સાંજ લગી દોડી રહ્યા છે એસવીપીના તંત્રને અનુરોધ કર્યો તેમણે ડોક્ટર સાથે વાતચીત કરી પણ તેમનું હજી માં અમૃતમ કાર્ડ બન્યું નથી મારી સાથે તે જ બેન છે કે જે પોતાના ભાઈ માટે અત્યારે સતત સંઘર્ષ કરી રહ્યા છે તેની સાથે વાત કરીશ બીબીન તે બતાવો કે શું મુશ્કેલી છે અને શું તકલીફ આવી રહી છે અત્યારે મારી જોડે એન્જિયોગ્રાફી કરવાનું કીધું 10,000 રૂપિયા માંગ્યા કે 10,000 નો ખર્ચ છે ને પછી જો એન્જિયોગ્રાફીમાં આવે કે આ નસ દબાય છે તો મારે બલૂન મૂકવું પડે તો એના 70,000 એક નસના થાય તો બે હોય ત્રણ હોય કે ચાર હોય તો તમારે 70-70 નો આંકડો આવે તો કેમ નથી થતી સારવાર કેમ નહીં થતી મારી જોડે અમૃતમ કાર્ડ નથી કે પૈસો નથી કારણ શું છે અમૃતમ કાર્ડ નથી ભાઈનું શું કારણ છે બંને હાથ કપાયેલા છે તો અંગૂઠા વગરનું કે ના થાય કે એમનું કાર્ડ ના આપે રજૂઆત કરી કે ભાઈના હાથ કપાયેલા છે હોસ્પિટલમાં છે ચાર જગ્યાએ ત્રણ ચાર જગ્યાએ હું દોડી વળી તો મને કે ના થાય બેન તમને કીધું ને કે અંદર હોસ્પિટલમાં બી બે જગ્યાએ ગઈ કલેક્ટરની ઓફિસે બી ગયા પણ ના બન્યું કેટલું દુઃખ થાય છે બેન જ્યારે સારવાર નથી થતી ભાઈની દુઃખ તો થાય ને અમને આજે અમારો ભાઈ અહીં દવાખાનામાં પડ્યો હોય તો અમને સારું લાગે અમારી વાલી ચીજ બી વેચવી પડે રહેવાનું મકાન છે એ બી વેચવું પડે કે મારી તો નખાય જ નહીં અમારે કોઈ આવક નથી મારી સિવાય હું કમાઈને એને ખવડાવું મારી ભેગો રહે છે મારો ભાઈ હું બી એક વર્ષ લગ્ન કરીને પછી ઘેર ભાઈ માટે હું હાથ કપાયા ત્યારથી એની ભેગી રહું છું દવાનો કેટલો ખર્ચો થયો છે તે પૈસા કેવી રીતના લાયા મેં મારું જે કામ કરું છું ને એમની જોડેથી મેં 50,000 લીધા કે મને આપો છો વહેલી હું ગઈ મેં કીધું મને પૈસાની સગવડ કરી આપો મારી જોડે તો એ ભાઈ કે 10 વાગ્યા આવે મેં કીધું મારે અત્યારે દવાઓની જરૂર છે તો હું રિક્ષા બાંધીને એમના ત્યાં ગઈ મારા ભાઈને આવી હાલતમાં મૂકીને એકલી હતી હું
દીપાલી આપ જોઈ શકો છો કે બેનની આંખમાં આંસુ છે. તે કહે છે કે મકાન વેચવું પડે પણ ભાઈને મરવાની સ્થિતિમાં ન છોડી શકાય. પરિવારના સગાવાળા છે, સ્થિતિ એવી નથી કે તાત્કાલિક અસરથી તે પૈસા ભરી શકે. તેનું કહેવાનું એક જ છે કે માં અમૃતમ કાર્ડ તેના ભાઈના હાથ નથી, તેના ભાઈ ક્રિટિકલ કન્ડિશનમાં છે. સ્વાભાવિક છે કે હોસ્પિટલની બહાર નીકળી ન શકે કે એનું કાર્ડ બનાવવા આવે. બીજા લોકો આપ આપકી આંખો મેં ભી આંસુ હે, ક્યાં દિક્કત આ રહી હે, ક્યુ પરેશાની હો રહી હે? બસ અમાર ભાઈ અચ્છે ઓછા આવે, અમુક મદદ મિલ જાવે, યા માત કાર્ડ બન જાવે. અમૃતમ ક્યું નહીં બન રહા હે? ઇસકે હાથ નહીં હે, ઇસકે લિયે ઉસકે પ્રિંગલ પિન નહીં આતે તો નહીં બન રહા હે. મારી સાથે એક બીજા બેન છે, આપ શું થાવ છો તેમને? આપની આંખમાં આંસુ કેમ છે? બેન થાવ માની વેવણ થાવ છું, બસ એની સારવાર થઈ જાવી જોઈએ. બીજું કાંઈ નહીં, લેલું અમૃતકાન બનવું જોઈએ, અમાર બીજું કાંઈ નથી. કેટલા દિવસથી હેરાન થાવ છો આપ લોકો? દીપાલી સ્થિતિ એવી છે કે ઘરના મહિલાઓ છે કે જે ભાઈ માટે દોડી રહ્યા છે, દરેકની આંખમાં આંસુ છે, સતત ભાગદોડ કરે છે. બીબી બેન છે તે 64 વર્ષના છે, તેને પગમાં તકલીફ છે, પણ પોતાના ભાઈ માટે તે કલેક્ટર ઓફિસ છે, સાપુર હોસ્પિટલ છે, વીએસ હોસ્પિટલ છે, એસવીપી ના તંત્ર પાસે સતત સવારથી સાંજ ભાગે છે. તેનું કેવું છે કે માં અમૃતમ કાર્ડ બનવું જોઈએ. એક બીજો સવાલ પૂછવા માંગીશ, જયારે દાખલ કર્યા ત્યારે પૈસા ભરવાનું થયું, ત્યારબાદ દવાઓના ખર્ચા થયા, તે કઈ રીતના કઈ થયા? એ મારી જોડે પૈસા નતા. પછી હું એક આપણે શું નામ મનીષભાઈ કરીને છે, તો એને મેં કીધું, મેં કે તારા ઘરમાં જેટલા પૈસા હોય ને એટલા મને આપ અત્યારે. તો એણે મને 7000 રૂપિયા આપ્યા કે લો આ 7000 રૂપિયા મારા ઘરમાં પડ્યા છે મનીષભાઈ કે. તો મેં કીધું કે લાઈને ભાઈ જે હોય એ એમ કરીને હું એકદમ ભાગમ ભાગ પાછી આવી. તો 5000 મેં ત્યાં ભર્યા. તો નામ ચેન્જ કરાવવાના કાલે મેં 200 રૂપિયા આપ્યા, દિલાવરભાઈ લખી નાખ્યું. મેં તો બા દિલાવરભાઈ નથી, દિલીપભાઈ છે. તો એ કે પછી હું તમને ચેન્જ કરી દઈશ, અત્યારે તમારા ભાઈની તબિયત જુઓ. માં અમૃતમ કાર્ડ ન નીકળે તો દિલીપભાઈ તમારા ભાઈની સારવાર નહીં થાય એવું ડોક્ટર કહે છે, અહીંના લોકો કહે છે? ના, એવું કંઈ હજુ મને કીધું નથી, પણ એ કે તમારે બંદોબસ્ત તો કરવો પડશે પૈસાનો. પૈસાનો બંદોબસ્ત કરવો પડશે, અને પૈસાનો બંદોબસ્ત ન થાય તો માં અમૃતમ કાર્ડ, હા નકર પછી રજા મળી જાય. તો દીપાલી સ્વાભાવિક છે કે આ આ આ કરુણતા છે આ દેશની, કહેવાય કે આરોગ્ય તંત્રની કહેવાય. એક બાજુ આરોગ્ય માટે કહેવાય છે કે ગરીબ દર્દીઓ માટે હોસ્પિટલો બનાવવામાં આવે છે, આધુનિક હોસ્પિટલો, ખાસ કરીને લોકોને સારવાર મળે. પણ બેનની સ્થિતિ ક્યાંક ને ક્યાંક એવી છે કે ભાઈના હાથ કપાયેલા છે, માં અમૃતમ કાર્ડ માટે ફિંગરપ્રિન્ટની જરૂર છે. ભાઈ અત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં એસવીપી હોસ્પિટલમાં છે અને તે ફિંગરપ્રિન્ટ આપી શકતા નથી. પરિવારનું કેવું છે કે માનવતાના ધોરણે પણ તેના ભાઈની સારવાર થવી જોઈએ, કારણ કે 5 દિવસથી આ જ રીતના દિલીપ વાઘેલા છે તે આઈસીયુમાં છે અને તેને એન્જિયોગ્રાફી કરાવવી જરૂરી છે, કારણ કે તેને હૃદયરોગનો હુમલો આવેલો છે અને તેની કેટલી નસબંધ છે તે ખબર નથી. 3 દિવસની ભાગદોડ બાદ હવે બેન પણ થાક્યા છે અને તે હવે ભગવાનના ભરોસે બેઠા છે કે કદાચ સરકાર કે તંત્ર કઈના હોસ્પિટલના ડોક્ટરોની આંખ ઉઘરે અને તેના ભાઈની સારવાર થાય. જી.